હાલો આજનો વિષય છે સફળ જીવનની દિશા ધારણા પ્રકરણમાં સાધન સફળતાનો સદુપયોગ કરો. સાધનોની ક્યાંય ખોટ નથી, તે યોગ્યતા, શ્રમશીલતા અને મનોયોગ વધારીને ઇચ્છિત માત્રામાં મેળવી શકાય છે. પ્રમાણિકતાથી કમાવનાર અને સારા પ્રયોજનમાં વાપરનાર જ ધનને સાર્થક કરે છે. ધનની ઓછી માત્રા પણ સદુપયોગના આધારે મહાન ફળ આપે છે. ત્યારે વિપુલ સંપત્તિ વાળા પણ જો દુરુપયોગ કરે તો તે નષ્ટ થાય છે અને પોતે પણ નષ્ટ થાય છે. હોડીમાં કાણું પડવાથી હોડી ડૂબી જાય છે. એક વાત યાદ રહે કે યોગ્યતા, શ્રમ અને મનોયોગના સહયોગથી જ સાધન થાય છે, વધે છે. પ્રમાણિકતાથી કમાવામાં અને ભલાઈમાં ખર્ચવામાં ધન સાર્થક બને છે, ઘાતક બને છે. દુરુપયોગથી નાનામાં નાની કાણા વિનાની હોડી પાર કરાવી આપશે, મોટામાં મોટી કાણાવાળી હોડી ડૂબાડી દેશે. સાધન ઉપાર્જિત કરવાનું મનુષ્યના હાથમાં છે. મળેલા સંજોગોમાં પણ અનેક વ્યક્તિઓએ પુરુષાર્થ કરીને સાધન પ્રાપ્ત કરી પોતે સંપન્ન થયા છે. એકલી યોગ્યતા પૂરતી નથી, યોગ્યતાની સાથે પરિશ્રમ તથા કામમાં તન્મયતાનો સંપુટ ન હોય તો તે પણ નિર્થક જ થઈ જાય છે. એકવાર કમાઈ લેવા છતાં પણ જો તેના સદુપયોગનો માર્ગ બનાવવામાં ન આવે તો બધી જ મહેનત વ્યર્થ જાય છે, કમાનારને દુઃખ પહોંચાડે છે અને અપયશનો ભાગીદાર બનાવે છે. જીવન નિર્વાહ માટે ઘણી વસ્તુઓની જરૂર પડે છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે શ્રમ જોઈએ, પરંતુ શ્રમ દ્વારા બધી આવશ્યક વસ્તુઓ મેળવવા માટે ખૂબ સમય જોઈએ. તેથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે શ્રમનું મૂલ્ય ધન રૂપે મેળવી લેવામાં આવે અને તે ધનથી આપણી જુદી જુદી જરૂરિયાતો સંતોષાતી રહે. ધન કમાવાનો મુખ્ય ઉદ્દેશ્ય જીવન નિર્વાહ માટે દૈનિક તેમજ મૂળ જરૂરિયાતો પૂરી કરવાનો છે. સમયનો પ્રભાવ આજે મનુષ્ય જીવનમાં પૈસાનું મહત્વ સ્થાન છે. મનુષ્યનું લઘુતા મહંતા હવે પૈસાના માધ્યમથી માપવા લાગી છે. પૈસા દ્વારા બધી સુખ સામગ્રીઓ, બધા પ્રકારની યોગ્યતાઓ અને શક્તિઓ ખરીદી લેવામાં આવે છે. આજે જે અયોગ્ય અને વધુ પડતું મહત્વ પૈસાને મળ્યું છે તે તરફ ધ્યાન ન દઈએ તો પણ એટલું તો માનવું પડશે કે પૈસાની જરૂરિયાત સૌ કોઈને છે. ભોજન, વસ્ત્ર અને મકાનની જરૂર પડે છે. અતિથિ સત્કાર, પરિવારનું ભરણ પોષણ, બાળકાનું શિક્ષણ, લગ્ન, ચિકિત્સા, અકસ્માત, દુકાળ, આપત વગેરે માટે થોડા ઘણા પૈસા દરેક કુટુંબ પાસે હોવા જરૂરી છે. આમ તો જીવનની જરૂરિયાતો જેટલી કેટલી છે તેની કોઈ સીમા કે કસોટી નથી. મનુષ્ય કેટલીક જરૂરિયાતો અનિવાર્ય હોય છે, કેટલીક વાર સાધારણ અને કેટલીક ખૂબ જ જરૂરી છે. પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને એવી વ્યવસ્થા કરવી જોઈએ કે અનિવાર્ય જરૂરિયાતની પૂર્તિ પહેલાં થાય અને બીજી જરૂરિયાતો પૂરી થાય. ઘણા લોકો ધનની ઉપયોગિતાનો ખોટો વૈભવ, વિલાસ, આડંબર, ફેશન, પરસ્તી જેમ ખરાબ વ્યસનથી પૂર્તિમાં જ સમજે છે. આવું કરવું તેમના માટે તો હાનિકારક છે જ, સમાજ માટે પણ હાનિકારક જ છે. કારણ કે જેમની પાસે અનિવાર્ય જરૂરિયાતો પૂરી કરવા માટે ધન નથી હોતું તેવા ગરીબ લોકો આવા વૈભવ, વિલાસ, આડંબર અને ફેશન પરસ્તીને મોટાઈ સમજે છે અને પૂરતા સાધન ન હોવાથી બીજાની ઈર્ષા કરે છે. ખોટા બગાડને કારણે સમૃદ્ધ પરિવાર પણ બરબાદ થયા હોય એવા અનેક ઉદાહરણ છે. ખોટા બગાડનું એક માત્ર કારણ આપણું અદુર્દેશીપણું છે. ધનને આપણે ખોટા ઠાઠ માઠથી પૂર્તિનું સાધન માની લીધું છે, જે મનુષ્યનું કેવળ ખાલીપણું છે. આપણી પાસે એટલા પૈસા હોય કે જરૂરિયાતો સંતોષાય પછી જે થોડા બચે તો મુશ્કેલીના સમયે કામમાં આવે અથવા બીજા કોઈ કામમાં વાપરી શકાય.
ગાંધીજીએ રેલવેમાં મુસાફરી કરી રહેલી એક સ્ત્રીને કહ્યું, બહેન, સાડા કપડાં પહેરીને ન શકે તો કંઈ નહીં, ઓછામાં ઓછું તેને સાફ તો કરી લે. સ્ત્રી બોલી, શું કરું બાપુ, ધોતી એક જ છે, તેને જ અડધી ધોઈ નીચોવી લઉં છું, પછી સ્નાન કરી અડધી સૂકવી લઉં છું. તમે કહો આને ધોવું કેવી રીતે? ગાંધીજીની આંખમાં આંસુ આવી ગયા અને તેઓ બોલ્યા, જે દેશમાં આટલી ગરીબી હોય ત્યાં ફેશન પરસ્થિત ન ચાલી શકે. આમ કહીને તેમણે અડધી ધોતી પહેરી અને કામડો ઓઢવાની પ્રતિજ્ઞા કરી અને જીવન પર્યંત જેટલી સરળતાથી જિંદગી વિતાવી. એમ માનવું ભૂલ પડેલું છે કે જેટલું વૈભવ વિલાસનું પ્રદર્શન કરશું, ઠાઠમાઠથી રહીશું અને આપણી જરૂરિયાતોને જેટલી વધારશું, તેટલા લોકો આપણને સુખી સમજશે. લોકો ભલે સમજવા લાગે કે તમે સુખી છો, પરંતુ આપણી બિનજરૂરી યાદને વધારવાથી જે આર્થિક મુશ્કેલીઓ ઊભી થાય છે તે આપણને દુઃખી અને ત્રસ્ત કરી દે છે. આવી બનાવટી જરૂરિયાતો એવા દુર્ગણ છે જેનાથી મનુષ્ય પોતે પોતાના પગ પર કુવાડી મારે છે. તેનાથી આર્થિક મુશ્કેલીઓ તો આવે જ છે, સાથે સાથે વ્યક્તિગત અને કુટુંબની પ્રગતિમાં પણ અવરોધો ઊભા થાય છે. ફેશનના વ્યસનથી આજે બધા જ જકડાઈ ગયેલા છે. ફેશન વધારવાના કારણે માત્ર બગાડ જ નથી થતો, પરંતુ અંગ પ્રદર્શન ફેશનનો ભોગ બની ગયું છે અને આપણા નૈતિક મૂલ્યો પર તેનો ખૂબ ઊંડી છાપ પડી રહી છે. કુટુંબમાં ઝઘડા, કડવાશ વગેરે ખરાબી આ ધનની લાલસા અને લાલચને કારણે વધતા જાય છે. વિદ્યાર્થી વર્ગ તેનાથી સુરક્ષિત નથી, પરંતુ તેનામાં પેશન અને આડંબરની લાલસા ઘણી વિકૃત થતી જાય છે. મા બાપ જે પોતાના બાળકોની પેશનની પૂર્તિ નથી કરી શકતા, તેમને ખરાબ ટેવોના પોષવા માટે પૈસા નથી આપી શકતા, તે મા બાપ બાળકોની દ્રષ્ટિએ નીચા ગણાય છે અને આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. વસ્ત્રોની જરૂરિયાત છે શરીરને ઢાંકવા માટે, ઠંડી ગરમીનું તેનું રક્ષણ કરવા માટે. પછી શું જરૂર છે કે કપડાં ખૂબ મોંઘા, કિંમતી અને નવી ફેશન અને ડિઝાઇનવાળા હોય? પેટ ભરવા માટે સાત્વિક પૌષ્ટિક ભોજન જરૂરી છે, પરંતુ પોતાના સ્વાદ માટે, મોતાજ દેખાડવા માટે મીઠાઈ, પકવાન, ચાટ, પકોડી અને કોણ જાણે શું શું ઝાપટે છે, બીમાર પડે છે અને પોતાની કમાણીના પૈસા ગુમાવે છે. જો પેટ ભરવા અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખાય તો ઘણા ઓછો ખર્ચ ચાલી શકે. મોંઘા વસ્ત્રો, ભોજન, વિવાહ લગ્ન, આમંત્રણ, ભોજન, વ્યસન, ફેશન, આભૂષણમાં જે જેટલા ધનનો ધુમાડો કરે છે તેને એ તેટલો જ ધનિક અને મોટો માનવામાં આવે છે. આવી બિનજરૂરી વાતોમાં ખર્ચ થતું અટકાવીને તે પૈસાને સારા વ્યવસાય, શામ, શિક્ષણ અથવા સમાજના ઉત્થાનના કાર્યોમાં લગાવીએ તો માત્ર નફો જ ન થાય, પરંતુ આપણી શારીરિક, માનસિક અને સામાજિક પ્રગતિ પણ થઈ શકે છે. સમાજમાં મોટાભાગના આર્થિક અપરાધનું મૂળ ધનનું ઉદ્ધત અને અવિવેકીપૂર્ણ પ્રદર્શન જ છે. બિનજરૂરી ખર્ચ સરભર કરવા માટે યોગ્ય અયોગ્ય સાધન વાપરવા પડે છે. પ્રત્યક્ષ રૂપે તેના પરિણામ અપ્રમાણિકતા, લાંચ, ચોરી, હત્યા, ગૃહકલેશ વગેરે રૂપે જોઈ શકાય છે. ધન કમાવવું સરળ છે, પરંતુ તેને ખર્ચવું મુશ્કેલ છે. સંપન્ન હોય કે નિર્ધન, બગાડ તો કોઈએ પણ ન કરવો જોઈએ. ધન વિવેકપૂર્ણ કમાવવું જોઈએ અને વિચારપૂર્વક ખર્ચ કરવું જોઈએ. કમાયેલા ધનને અપવ્યયથી રોકવું એ પણ કમાવવું જ છે. કરકસરનું પણ જીવનમાં ખૂબ મહત્વ છે. આ એક અસાધારણ ગુણ છે. જે લોકો આનું મહત્વ નથી સમજતા અને તેની શક્તિની અજાણ રહે છે તેઓ હંમેશા આર્થિક મુશ્કેલીઓનોમાં ફસાયેલો રહે છે. સાથે સાથે કુટુંબની પ્રગતિ પણ અટકાવે છે અને તેણે પણ જીવનની મૂળ જરૂરિયાતની પૂર્તિ માટે ધનનો ઉપયોગ કર્યો છે. અપવ્યય નથી કર્યો, તેનું જીવન સુખી થયું. સાદગીને ભારતીય જીવનમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ વળતને અપનાવીને આપણા પૂર્વજોએ જ્ઞાનની મહાન સાધના કરી જેના કારણે સમગ્ર સંસારમાં ભારતને સભ્યતાનો સૂર્ય,
જ્ઞાન વિજ્ઞાનનો દેશ માનવામાં આવે છે અને એના આધારે તે સદગુરુ જગતગુરુ કહેવાયો છે. રાષ્ટ્રપતિ સર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાંચીના પ્રવાસ પર ગયા. પગમાં જૂતાની ખીલી વાગતી હતી, તેથી તેણે નવા જૂતા મંગાવ્યા. સેક્રેટરી જ્યારે 19 રૂપિયાના જૂતા લઈ આવ્યા ત્યારે તેઓ ચિંતામાં પડી ગયા. બોલ્યા, 10 રૂપિયાના જૂતાથી પણ કામ ચાલી શકતું હતું. સેક્રેટરી જ્યારે તે પાછા આપવા માટે ચાલવા લાગ્યો ત્યારે તેમણે કહ્યું, હવે ત્યાં જવાના પેટ્રોલનો ખર્ચ કરશો. ગાડી જ્યારે નીકળે ત્યારથી નીકળે ત્યારે બદલાવી લેજો. રાષ્ટ્રપતિની સાદગી અને વ્યાજબીપણા પણ ત્યાં હાજર રહેલા બધા જ ખૂબ પ્રભાવિત થયા. મનુષ્યની પ્રાપ્ત થયેલી અસંખ્ય વિભૂતિઓ તો યોગ્ય જગ્યાએ નિયોજિત કરી શકાય તો વ્યક્તિગત સામાજિક દરેક ક્ષેત્રમાં સ્વર્ગીય પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકાય. આ હકીકત સમજવામાં આપણી બુદ્ધિ અક્ષમ છે, પરંતુ હકીકતને સમજવી એક વાત છે અને ચરિતાર્થ કરવી બીજી વાત. વિભૂતિઓએ સાચી દિશામાં નિયોજિત કરવાનું સ્વયં સાધન વિના શક્ય નથી. તેથી સ્વયં વૃત્તિનો અભ્યાસ, સ્વયં સાધનાનો વિકાસ આપણે જેટલો વધુ તીવ્રતાથી કરી શકતું તેટલી વધુ વ્યક્તિ આત્મકલ્યાણ અને જનકલ્યાણની દિશામાં કરી શકશું. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.